નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી વિષયમાં ભણીશું. તો આપણે આગળ અંગ્રેજીની અંદર કયા કયા નંબર્સ ભણી ગયા યાદ છે? તો આપણે આગળ અંગ્રેજીમાં 1 અને 2 બે નંબર ભણી ગયા ને. પહેલા આપણે તેનું રિવિઝન જોઈશું અને પછી આગળ આપણે 3 અને 4 એ બંને નંબર્સ લખતા શીખીશું. કયા કયા ભણી ગયા હતા યાદ છે ને? પેલા આપણે શું કર્યું હતું? નાની ત્રાસી લાઈન, પછી ઊભી લાઈન અને પછી આડી લાઈન, બની ગયો 1 છે. ચિત્ર પણ કેટલા છે? 1 એટલે શું આવે? 1 પછી શું આવતું હતું યાદ છે ને? 1 પછી 2 શું આવે? 2 તો અહીંયા બોલ છે, કેટલા છે? 1 2 કેટલા છે? 2 તો અહીં શું લખવાનું છે? 2 જેમાં આપણે 2 લખતા હતા લખ્યા હતા ને, તો 1 2 હવે શું આવશે? 3 કરવાની છે છે ને? આ છે 3, દેખાય છે ને 3? તો બોક્સમાં આપણે શું લખીશું? આજે 3 હું તમને બોર્ડ પર સમજાવું છું, પછી તમારે પેન્સિલથી ગૂંટવાનું છે અને અહીંયા બોક્સ આપેલા છે તેમાં તમારે જાતે લખવાના છે 3. તો કઈ રીતે લખવાના છે? તો પહેલા એ પણ કેવો નાનો, તો આ રીતે આપણે
આપણે હવે હર લખતા શીખીશું. તો તમારે બોક્સમાં આપેલું છે જે રીતે ધી લખેલો છે એ રીતે ફર પણ આપેલો છે, તો આપણે ફર લખતા શીખીશું. તો આને કહેવાય ફર. શું કહેવાય? ફર. ધી પછી શું આવે? ફર. કઈ રીતે લખવાનું છે? તો પહેલા ત્રાસી લાઈન. શું કહેવાય? ત્રાસી લાઈન. પછી આડી લાઈન અને પછી બની ગયા ફળ. શું બની ગયો? ફળ. પેલા ત્રાસી લાઈન, પણ કેવી? નાની ત્રાસી લાઈન કરવાની છે, મોટી કરવાની નથી. પછી આડી લાઈન અને પછી ઊભી લાઈન. શું બની ગયું? ફળ. શું બની ગયું? ફળ. હવે જે રીતે આપણે થ્રીમાં ચિત્રો ગણ્યા હતા એ રીતે ફળ પણ ગણવાના છે. તમારે શું કરવાનું છે? ઘરે થ્રી અને ફોર બંને લખવાના છે જાતે, અને નોટબુકમાં પણ થ્રી અને ફોર લખવાનું છે. હવે આગળ શું આપણે? ફોર પછી ફાઈવ અને સિક્સ, જે આપણે આગળના વિડીયોમાં ભણીશું ને. ત્યાં સુધી આવજો.